चैप्टर नंबर 2 बहुपदी चैप्टर વિશે અભ્યાસ કરીશું। મારું નામ છે ચાવડા વિપુલ। બહુપદી તો બહુપદીનો ચેપ્ટર છે બહુપદીઓ જેમાં એક કરતા વધારે પદ આવેલા હોય તેને બહુપદીઓ કહેવામાં આવે છે। બહુપદીઓના પ્રકાર વિશે આપણે અભ્યાસ કરીશું। બહુપદીઓના પ્રકાર ખાસ કરીને 3 પ્રકાર છે। તો બહુપદીના પ્રકાર જોઈએ આપણે। બહુપદીઓના પ્રકાર તો બહુપદીઓના 3 પ્રકાર છે। એક સુરેખ બહુપદી, એક દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી। તો સુરેખ બહુપદી કેને કહેવાય અને તેના વિશે ઉદાહરણ વિશે અભ્યાસ કરીશું। દ્વિઘાત બહુપદી કોને કહેવાય તેના અભ્યાસ વિશે। તો પહેલો ટોપિક છે સુરેખ બહુપદી। અહીં વ્યાખ્યા જોઈએ સુરેખ બહુપદીની। જેના જે બહુપદીમાં ચલની ઉપર એક જ ઘાત આવેલી હોય તેને સુરેખ બહુપદી કહેવાય છે। તો તેની વ્યાખ્યા છે કોઈ પણ ચલમાં જેની ચલની ઉપર એક જ ઘાત આવેલી હોય તેને સુરેખ બહુપદી કહેવામાં આવે છે। હવે એનું પ્રમાણિત સ્વરૂપ લઈએ। પ્રમાણિત સમીકરણ ax + b। હવે a અને b ની જગ્યાએ તમે કોઈ પણ કિંમત મૂકી શકો, વાસ્તવિક સંખ્યા હોવી જોઈએ, પ્રાકૃતિક સંખ્યા મૂકી શકો, પૂર્ણ સંખ્યા મૂકી શકો, પૂર્ણાંક સંખ્યા મૂકી શકો, સમય સંખ્યા મૂકી શકો, જે વાસ્તવિક સંખ્યામાં આવતી હોય બધી સંખ્યા મૂકી શકો। a અને b ની જગ્યાએ તમે કોઈ પણ સંખ્યા, a ની જગ્યાએ તમે 3 મૂકો 3x + b ની જગ્યાએ તમે 7 મૂકો, તો આ સમીકરણ થયું સુરેખ બહુપદી। એટલે દેખી આ x ની ઉપર કેટલી ઘાત છે, એક ઘાત છે, કઈ ન હોય તો શું હોય, એક, એટલા માટે તેને શું કહેવામાં આવશે સુરેખ બહુપદી કહેવામાં આવે છે। બીજું ઉદાહરણ દઈ શકાય, આમાં દઈ શકાય 5x + 7, આમાં x ની ઉપર કેટલી ઘાત છે, એક ઘાત છે, એટલા માટે તેને શું કહેવાય છે સુરેખ બહુપદી। બીજો પ્રકાર છે દ્વિઘાત બહુપદી। દ્વિઘાત, દ્વિ એટલે બે, જે બહુપદીની બે ઘાત હોય તેને દ્વિઘાત બહુપદી કહેવામાં આવે છે। હવે એનું પ્રમાણિત સ્વરૂપ આપણે જોઈએ। એનું પ્રમાણિત સ્વરૂપ, પ્રમાણિત સ્વરૂપ છે ax² + bx + c। હવે આમાં શું હતો a અને b, આમાં શું હતો a b અને c। હવે a b અને c આની જગ્યાએ કોઈ પણ કિંમત તમે મૂકી શકો, જે વાસ્તવિક સંખ્યામાં ઓલરેડી આવતી હોય એ a b અને c ની જગ્યાએ કોઈ પણ કિંમત મૂકો તો એ શું બનશે દ્વિઘાત સમીકરણ। હવે a ની જગ્યાએ હું કિંમત મૂકું છું 5, તો 5x² b ની જગ્યાએ હું કિંમત મૂકું ± કોઈ પણ મૂકી શકો, a b c ની કિંમત વાસ્તવિક સંખ્યા હોવી જોઈએ, આની જગ્યાએ માઇનસ મૂકું તો -7, c ની જગ્યાએ 20 મૂકું કોઈ પણ કિંમત મૂકું, તો આ સમીકરણ તમને જે મળશે એ કઈ મળશે દ્વિઘાત સમીકરણ। શા માટે, કારણ કે x ની ઉપર કેટલી ઘાત છે 2, એટલા માટે દ્વિઘાત સમીકરણ। આ x ની ઉપર કેટલી ઘાત છે 1, એટલા માટે તેને શું કહેશું સુરેખ સમીકરણ। ત્રીજો ટોપિક છે ત્રિઘાત બહુપદી। ત્રિઘાત બહુપદી તો ચેપ્ટર નંબર 3 એટલે 3, જે કોઈ પણ બહુપદીની 3 ઘાત હોય તેને શું કહેવામાં આવશે ત્રિઘાત બહુપદી કહેવામાં આવે છે। તે તેની વ્યાખ્યા લઈ હવે પ્રમાણિત સ્વરૂપ લખીએ। પ્રમાણિત સ્વરૂપ, પ્રમાણિત સ્વરૂપ તો છે ax² + bx² + cx + d। હવે આમાં a અને b હતા, આમાં a b અને c, આમાં a b c અને d। હવે a b c અને d એમાં કોઈ પણ વાસ્તવિક સંખ્યા મૂકી આપણે a ની જગ્યાએ, b ની જગ્યાએ, c ની જગ્યાએ અને d ની જગ્યાએ કોઈ પણ મૂકી, a ની જગ્યાએ મૂકી -10 તો -10x³, b ની જગ્યાએ મૂકી 5 તો 5x² c ની જગ્યાએ મૂકી 7 તો 7x અને d ની જગ્યાએ મૂકી 10, આ સમીકરણ થયું શું ત્રિઘાત બહુપદી। હવે
હવે આવો પ્રશ્ન થાય કે બહુપદીની ઘાત કઈ રીતે નક્કી કરવી કરવાનું છે કે બી હશે કઈ નિશાની નથી તો પ્લસ છે
तो आ जीरो करता मोटी से ए इज ग्रेटर देन जीरो तो आनो आलेख मळशे ઉપરની તરફ ખુલ્લો કરવા લાગે ઉપરની તરફ ખુલ્લો કરવા લાગે હવે બીજો એક ઉદાહરણ દોસો માઈનસ વાળો ઉદાહરણ દોસો માઈનસ 7x સ્ક્વેર પ્લસ 5x પ્લસ 20 હવે આપણે તો ખાલી a ની કિંમત જોવાની છે આ શરૂઆતમાં છે આ a અને b અને c આ a आ बी अने आ सी ये नी कीमत जो आनी से कई से माइनस सर इनो मतलब ये था कि ए इज लेस देन जीरो जीरो करता ना नी से तो आनो मतलब एम था कि आनो आलेख से ये एक शख्स ने नीचे ना भाग में आवे लो हसे ने जो प्लस वैल्यू था तो इनो आलेख ऊपर नी तरफ हसे जे एक शख्स ने ऊपर नी बाजू जुआ मतलब से नाले क्यों हसे परवला कर तुम्हारे कोई पर समीकरण नी खाली आगल ने वैल्यू जुआनी से प्लस से के माइनस से जीरो करता मोटी होय तो ऊपर नी तरफ खुल्लो परवला कर अने जीरो करता नानी होय तो नीचे नी तरफ खुल्लो परवला कर मतलब से आनो हो मतलब से नीचे नी तरफ खुल्लो परवला कर અને પછી નેક્સ્ટ ટોપિક છે આપણો જે સ્વાધ્યાય તરફ જઈએ આપણે સ્વાધ્યાય 2.1 તો સ્વાધ્યાય 2.1 માં શૂન્ય શોધવાનો થશે તો પહેલો વસ્તુ છે શૂન્ય એટલે શું આવો શબ્દ આપણે ધ્યાનમાં મૂકીએ શૂન્ય એટલે ખાસ કરીને અવયવ જ છે શૂન્ય શોધો તો પેલો પ્રશ્ન તો શૂન્ય એટલે અવયવ હું કોઈ પણ આલેખ દોરું છું એક્ઝામ્પલ એટલે ત્રણ એક એક્ઝામ્પલ લઉં છું x અક્ષ x' y અક્ષ y' હવે કોઈ પણ આલેખ હું લઈ લઉં છું આલેખ હું આ રીતનો લઉં છું સીધો આ y બરાબર p ઓફ x છે તો હવે x અક્ષ ને કેટલા બિંદુ મળશે દેશે એક શખ્સ ને એક પણ બિંદુ માં છે તો નથી તો શૂન્ય ની સંખ્યા શું થશે 0 શૂન્ય ની સંખ્યા શું થશે 0 હવે બીજું ઉદાહરણ લઉં છું x x' y y' હવે હું આલેખ દોરું છું આપણે ખાલી ઓન્લી ફોર એક શખ્સ નું જોવાનું છે એક શખ્સ ને કેટલા બિંદુ મળશે દેશે એક બિંદુ બે બિંદુ અને ત્રણ બિંદુ એક શખ્સ ને ત્રણ બિંદુ મળશે દેશે તો શૂન્ય ની સંખ્યા કેટલી થશે ત્રણ તો અહીં લખવાનું છે નીચે શૂન્ય ની સંખ્યા કેટલી થશે ત્રણ બીજો એક એક્ઝામ્પલ લઈએ ત્રીજો એક શખ્સ x x y y x હવે આવો આલેખ થયો ઓકે આપણે ઓન્લી ફોર એક શખ્સ જ જોવાનું છે y x જોવાનું નથી y x તો નંબર 1 2 3 4 બિંદુ માં છે આપણે શું જોવાનું છે એક શખ્સ કેટલા બિંદુ માં છે ઓન્લી ફોર એક તો શૂન્ય ની સંખ્યા શું થશે 1 તો નીચે લખવાનું છે શૂન્ય ની સંખ્યા કેટલી થશે 1 થશે આ પ્રશ્ન છે ત્રણ એક્ઝામ્પલ આપ્યા છે શૂન્ય ની સંખ્યામાં 0 શૂન્ય ની સંખ્યા 3 શૂન્ય ની સંખ્યા 1 બીજો એક ઉદાહરણ દે સોધું એક્ઝામ્પલ
તમારે કહેવાનું છે મિત્રો આમાં શૂન્યની સંખ્યા કેટલી છે પાંચમું એક્ઝામ્પલ દ્વિઘાત બહુપદી અને સહગુણકો વચ્ચેનો સંબંધ